નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છીયગ્ન. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો 9 માર્ચ નર્મદા જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આગમન થવાનું છે, ત્યારે આ યાત્રાના રૂટનું નિરીક્ષણ કરવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક રાજપીપળા ખાતે પહોંચ્યા હતા. રૂટ પરીક્ષણ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં યોજી હતી. ઋષિકેશ પટેલના નિવેદન ઉપર શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પોતાના છે તો અમારાને જોડવા માટે શું કરવા નીકળ્યા છે. આખું ભાજપ કોંગ્રેસ સંયુક્ત થઈ ગયું છે. કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય નહીં થાય. ત્યારે મુકુલ વાસનિકે પણ કહ્યું હતું કે વ્યક્તિઓથી કોંગ્રેસ પાર્ટી નથી બની, એક વિચારધારાથી પાર્ટી બની છે. છવ્વીસ સીટો છે અને 26 ઉપર દલો કા નહીં દિલો કા મિલન છે, એવી રીતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લડવાની છે. 26 બેઠકો ઉપર અમારી મહેનત હશે. હું કોઈ ભાજપવાળા જેવો અહંકારી નથી કે મેં 3 26માંથી 26 એમ, હું કોઈ જ્યોતિષી નથી. હું ગુજરાતની જનતાને નમ્ર ભાવે કહું છું કે બહુ જોયું ભાજપને, હવે કોંગ્રેસની એ સરકાર લાવો જે તમને 415માં ગેસનો બાટલો આપતો હતી અને આજે શું હાલત છે. લાવો એ કોંગ્રેસની સરકાર જેણે આદિવાસીઓને વન સંપત્તિ પર અધિકાર આપ્યો હતો. લાવો એ કોંગ્રેસની સરકારે જેણે મનરેગા આપી, જેણે રાઇટ ટુ ઇન્ફોર્મેશન આપ્યું, જેણે રાઇટ ટુ એજ્યુકેશન આપ્યું, જેમણે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યું. આમણે તો મુઠ્ઠીભરને માલામાલ કર્યા છે. જો તમારે મોંઘવારી કાઢવી હોય તો ભાજપને કાઢ. પહેલાં ભાજપવાળા છે પોતાના છે તો પછી અમારાને જોડવા શું કામ નીકળ્યા છે. આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું. કોંગ્રેસ મુક્ત ભારત ક્યારેય ન થાય, કારણ કે ભારતની આત્મા કોંગ્રેસ છે, મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું. પરંતુ આખું ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે અને આ ભાજપમાં બહુ દમ છે. ઋષિકેશભાઈ, તમારી બહુ તાકાત છે ને, તમે સારા કામ કર્યા છે. તો કાલ સુધી તમારા નેતાને કોઈ રંગાબિલ્લા કહેતા હોય, પાગલ સાથે સરખાવતા હોય, એને ખેસ પહેરાવીને તમારા પ્રદેશ પ્રમુખના વિશે આખા ગુનાનો ઇતિહાસ જે રજૂ કરતા હોય એના ખોળામાં બેસવાની તમને કેમ જરૂર પડે છે, વિચારો તો ખરા.